ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં સંભવિત વાવાઝોડા બીપર જોઈ અંગે આગાહી કરાઈ છે સંભવિત વાવાઝોડા સંદર્ભે વાવાઝોડું શાંત ન થાય ત્યાં સુધીના સમયગાળા દરમિયાન તંત્ર એલર્ટ પર મુકાયું છે ત્યારે તંત્ર દ્વારા ડુમસ અને સુવાલી બીચ પણ બંધ કરાયા છે દરિયા કિનારા વિસ્તારમાં ભારે કરંટથી મોજા પણ ઉછળી રહ્યા છે અને દરિયા કિનારે હવામાન વિભાગ દ્વારા લઈને આગાહી કરાયા બાદ હાલમાં સુરતના તંત્ર દ્વારા ડુમસ અને સુવાલી બીચ સહેલાણીઓ માટે બંધ કરી દીધા છે સુરત જિલ્લા વહીવટી તંત્ર હાલ બીપર જોઈ વાવાઝોડા પર નજર રાખી બેઠું છે જિલ્લા વહીવટી તંત્ર વાવાઝોડા સામે એલર્ટ મોડ પર છે ત્યારે દરિયા કિનારા વિસ્તારમાં ભારે કરંટ પણ જોવા મળ્યો હતો હવામાન વિભાગની આગાહી મુજબ આજે એટલે કે નવમી અને કાલે એટલે કે દસમી જૂનના રોજ બીપર જોઈ વાવાઝોડાની અસર થનાર હોય જેને લઈને દરિયા કિનારે વિસ્તારોમાં ભારે કરંટ પણ જોવા મળ્યો હતો દરિયામાં મોજા ઊંચા ઉછરી રહ્યા હોય જેને લઈને તંત્ર પણ એલર્ટ મોડ પર છે જેને કારણે સુરત શહેરના તંત્ર દ્વારા ડુમસ અને સિવાલય બીચ સહેલાણી માટે બંધ કરી દેવામાં આવ્યા છે અઝર ખુરશી સાથે પ્રકાશવાડા